नमस्कार दर्शक मित्रों, आप निहाळी रह्या छो साई ग्रुप मीडिया हाउस द्वारा संचालित नवसारी लाइव अने झटपट न्यूज। आज रोज थी चैत्र नवरात्रिनी शुरुआत थई चुकी छे। आजना नौ दिवस सुधी नवरात्रिनी खूब ज धामधूम थी उजवणी करवामां आवशे। ત્યારે આજ રોજથી ચૈત્ર નવરાત્રિની જ્યારે શરૂઆત થઈ ચૂકી છે ત્યારે દક્ષિણ ગુજરાતના લોકોની આસ્થાનું કેન્દ્ર એટલે કે આશાપુરા માતાનું ધામ, ત્યારે નવસારીમાં આવેલ પ્રસિદ્ધ પૌરાણિક મંદિર એટલે કે આશાપુરા માતાનું મંદિર, ત્યારે આજ રોજ વહેલી સવારથી આશાપુરા માતાજીની મંદિરે ભક્તોની ખૂબ જ મોટી ભીડ જોવા મળી હતી। चैत्री नवरात्रिनी शुरुआत थई चुकी छे, साथे ज आ चैत्री नवरात्रिना नव दिवसोमां भगवती माताना नव रूपोनी पूजा करवामां आवशे। आज रोज वहेली सवारथी नवसारीमां आवेल आशापुरी माताना मंदिरमां भक्तोनी भीड उमटी पड़ी हती ने साथे ज चैत्री नवरात्रि अने आज रोज गुड़ी पड़वाना त्यौहार निमित्ते भक्तोमां खुशीनो माहोल जोवा मळी रह्यो छे। खास करीने गुड़ी पड़वाना आ दिवसथी आजथी नवा वर्षनी शुरुआत थई छे, त्यारे माताना भक्तो वहेली सवारे માતાના મંદિરે પહોંચ્યા હતા ને સાથે જ ભક્તો અને પૂજારીઓનું કહેવું છે કે આશાપુરી માતાના મંદિરમાં આવનાર જે પણ ભક્ત પોતાની જે પણ ઈચ્છા વ્યક્ત કરે છે, સંપૂર્ણ ઈચ્છાઓ તેમની સંપૂર્ણ બાધાઓ પૂર્ણ થાય છે। ત્યારે એવા એક પૂજારી ધવલ નાયક શું કહી રહ્યા છે, આવો આપણે સાંભળીએ। મારું નામ ધવલ નાયક છે, હું વર્ષોથી અહીંયા આશાપુરી મંદિરમાં આવું છું। આજના ચૈત્ર મહિનાનું શરૂઆત થાય છે, જે હિન્દુઓ માટે નવું વર્ષ પણ ગણાય છે, ગુડી પડવાનો દિવસ છે। દર વર્ષે હું અહીંયા ગુડી પડવાના દિવસે આવું છું અને મારી કંઈક બાધાઓ રાખું છું। આશાપુરી મંદિરમાં રાખેલી દરેકે દરેક બાધાઓ મારી પૂર્ણ થાય છે। આનો અનુભવ મેં પહેલીવાર 2003માં કર્યો હતો અને ત્યાર પછી વર્ષો વર્ષથી હું અહીં આવું છું અને મારી બાધાઓ લઉં છું અને દરેકે દરેક માએ મારી આ બાધાઓ પૂર્ણ કરી જ છે। આશાપુરી માતાનું મંદિર બહુ પૌરાણિક છે અને હું બહુ ભાગ્યશાળી છું કે નવસારીની અંદર મારો જન્મ થયો છે, જ્યાં આ માસા આશાપુરી મા બિરાજમાન છે। જેથી કરીને હું દરેક ભક્તજનોને પણ વિનંતી કરીશ કે તમે એકવાર અહીં આવો, પધારો અને આ માતાના આશીર્વાદ લો। આ ચૈત્ર મહિનામાં આનું ખૂબ જ વધુ પડતું મહત્વ છે અને દરેકે દરેક આશાઓ આ આશાપુરી મા પૂર્ણ કરે જ છે। જય માતાજી। એ ખમ્મા 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 માની જાજી ખમ્મા દેવદયાળીને જાજી ખમ્મા ચોટીલા વાળીને જાજી ખમ્મા મારી ચામુંડ માડીને જાજી ખમ્મા। સુરત શહેરના દરેક ગરવા અને રાસ પ્રેમીઓને ફાલ્ગુની પાઠકના જય માતાજી, જય શ્રી કૃષ્ણ। મને જણાવતા ખૂબ ખૂબ આનંદ થાય છે કે આ વર્ષે સૌ પ્રથમવાર ચૈત્ર નવરાત્રિમાં અમારો સુરતમાં ગરબા અને રાસનો પ્રોગ્રામ થવા જઈ રહ્યો છે અને જે લઈને આવી રહ્યા છે શો ઓન ઇવેન્ટ્સના શ્રી મનુભાઈ ઝવેરી। તો આપણે સૌ મળીએ તારીખ 25 માર્ચ 2023 સુરતમાં અને સ્થળ છે જોલી પાર્ટી પ્લોટ। જય અંબે, જય મૈત્રી। ત્યારે આ નવરાત્રિમાં માતાની વિશેષ પૂજાઓ કરવામાં આવે છે અને માતાને રીઝવીને ભક્તો મનવાંછિત ફળ મેળવે છે। ત્યારે રોહિણી મોદી શું કહી રહ્યા છે, આવો આપણે સાંભળીએ। રોહિણી મોદી જી, રોહિણીબેન કયા પ્રકારની આસ્થા છે? માતા આશા, માતાની આસ્થા પૂરેપૂરી આસ્થા છે। માતાજી બધું જ કામ આપણું સંપૂર્ણ પૂરી રીતે પાર પાડે છે, દરેક કાર્યમાં માતાજી હાજર જ રહે છે। નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ, સ્ત્રીરોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે। તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો, નેશનલ હાઈવે નંબર 48 સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી, અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો। ત્યારે આ ચૈત્ર નવરાત્રિ અને આસો નવરાત્રિના 8મે માતાજીના હવનમાં ભાવિકો હજારોની સંખ્યામાં શ્રીફળ હોમે છે અને ત્યારે બદલાતા જમાનાની આધુનિકતા અને નાસ્તિકતા તરફ પ્રયાણ કરી રહેલા મનુષ્યના દિલમાં આજે પણ શ્રદ્ધા અને ભક્તિ કાયમ છે, એ જ ભક્તની ભક્તિ છે। ત્યારે પૂજારી શું કહી રહ્યા છે, આવો આપણે સાંભળીએ। આ ચૈત્ર સુદ એકમ હિન્દુ લોકોનું નવું વર્ષ એટલે આપણા હિન્દુઓનું નવું વર્ષ ચાલુ થયું છે, ગુડી પડવો છે, અત્યારે સિઝનની સંધ્યાકાળ છે એટલે ઠંડી પછી ગરમી એટલે આપણે લીમડો પીવાનો બી છે, લીમડો પીવાનો ગુણકારી એટલા માટે છે કે આ સિઝન બદલાય છે એટલે તમારે જે આ બધા સીડસ ને આ ને તે ને બધું કફ તમારું ઉગડે ઠંડી ગયા પછી, કે તમે આ ઠંડક કરો
લીમડો પાછો જંતુજ્ઞ છે, એટલે તમારો ઓળી અચાબડાને આ કે તમારા કફના રોગો જે નીકળે બધા ગરમીને લીધે, આ તેને જે આ એક તે રીતે બી સંધ્યાકાળ કહેવાય, એ સંધિકાળમાં આપણે આ ઋષિ મુનિઓ ગોઠવેલું બધા તહેવાર કે દર બબ્બે મહિને એમ જોવા જાય તો નવરાત્ર આવે. આમ તો મુખ્ય ચાર નવરાત્ર છે, પણ આપણે નવા વર્ષની અંદર આ ચૈત્રી નવરાત્રી ચાલુ થઈ છે. માતાજી હે શું મહત્વ છે ચૈત્ર? આઈ ડોન્ટ નો, મને કંઈ કહે નવરાત્ર છે. આ તો સંધિકાળ ને નવરાત્ર સંધિકાળ કહેવાય છે. આશાપુરી મંદિરનું શું મહત્વ છે? આશાપુરી એટલે ઈચ્છાપૂર્તિની દેવી. આમ જોવા જાય તો ઈચ્છાપૂર્તિની દેવી એટલે મહાતી મૃત્યુની લલિત અંબા થાય. જે ત્યાં જે સમયે આ પ્રતિષ્ઠા થયેલી તે ટાઈમે જે રાશિને ચંદ્ર જે આવે ત્યારે આ માતાજીનું નામ આશાપુરી પડેલું, જે બધાની ઈચ્છાઓ પૂરી કરે છે, જે બધાની બાધાઓ પૂરી કરે છે, એટલે ઈચ્છાપૂર્તિની દેવી એટલે આશાપુરીમાં. એ અષ્ટભુજા મહિષાસુર મનની આશાપુરી માતા છે આપણી. ગણપતિ અને માર્કંડ ઋષિનો માતાજીનો સંપોટ છે, એમ તો એ સાક્ષાત મહાલક્ષ્મી સ્વરૂપા છે. મહિષાસુર મંદિરની સાક્ષાત મહાલક્ષ્મી સ્વરૂપા શિવળાત્મક સ્વરૂપણી મા ત્રિભુસુરની લલિતમ્બકા ત્રિશક્તિ રૂપણી મા કાલિકા મહાલક્ષ્મી મહિષાસુર મંદિરની દુર્ગા સ્વરૂપી આશાપુરી માતા. એ જ દુર્ગા એ જ મહાલક્ષ્મી છે આપણી, એટલે સાક્ષાત આપણી પરમ્બા બેઠેલી છે. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ, હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય, તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ. ત્યારે આવી જ રીતે આદ્યશક્તિ માની અસીમ કૃપા આપણા બધા પર કાયમ માટે વસ્યા કરે. તો આપ સૌને ચૈત્રી નવરાત્રી અને ગુડી પડવાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તો આવી જ રીતે અવનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો? હવે મેળવો તમારું પોતાનું ઘર, તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં. નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં. હાઈ સિક્યુરિટી, ફાયર સેફટી, ઇલેવેટર લિફ્ટ, પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે. ત્યારે 10,000 રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો. 1 રૂમ રસોડો અને 2 રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે. ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો. તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક, વિદ્યાભારતી સ્કૂલની પાછળ, શાંતાદેવી રોડ, નવસારી. અને વધુ માહિતી માટે સંપર્ક કરો 9375956935 અને 9825696292.